नमस्कार, आપની સાથે હું છું વિધાતા। તો પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર। ઉત્તરાયણમાં પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે। તો 2-3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાવાને લઈને આગાહી કરવામાં આવી છે। કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી છે। તો રાજ્ય પર સર્જાય અપર એર સર્ક્યુલેશનના કારણે તાપમાન વધ્યું છે। ભેજનું પ્રમાણ વધતા ઠંડી ઓછી થઈ હતી, પરંતુ આજથી ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી છે। तो उत्तराण में पवन की जे गति छे ते सामान्य रहेवाने लईने पण अनुमान लगावायुं छे, परंतु साथे साथे फरी एकवार ठंडीनुं जोर वधशे। 2-3 डिग्री तापमानमां घटाडो नोंधाशे। अगले 5 दिन में पूरे गुजरात स्टेट में ड्राई वेदर रहेगी। टेम्परेचर फॉल रहेगा 2-3 डिग्री सेल्सियस ड्यूरिंग नेक्स्ट 2-3 डेज। उसका बाद टेम्परेचर ज़्यादा चेंजेस नो सिग्निफिकेंट चेंज रहेगी और बारिश होने का कोई संभावना नहीं है। कच्छ डिस्ट्रिक्ट में कोल्ड वेव होने का संभावना है आइसोलेटेड बकेट्स में अगले 2-3 दिन में। उत्तरायण के लिए मोस्टली वेदर नॉर्मल रहेगा और विंड स्पीड में 10 टू 12 किलोमीटर पर आवर रहने का अभी तक भी संभावना है। अभी टेम्परेचर बढ़ गया था पूरे गुजरात स्टेट में, क्योंकि एक ट्रॉफ गुजरात होके पास हो रहा था। अरबियन सी से लेके गुजरात तक ट्रॉफ था। ट्रॉफ की वजह से लॉट ऑफ मॉइस्चर आ रहा था गुजरात स्टेट के लिए, इसलिए टेम्परेचर बढ़ गया था। मिनिमम टेम्परेचर मोस्टली 4-5 डिग्री बढ़ गया था। फॉल कब होगा मैम? अगले 3 दिन तक अभी फॉल डिक्रीजिंग ट्रेंड रहेगा। 3 दिन का बाद नो सिग्निफिकेंट चेंज रहेगा। तो આગાહીકાર અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। આપની પાસેથી જાણવા માંગીએ છીએ કે ઠંડીનું જોર જે છે તે વારંવાર તેનું જોર વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, પરંતુ હવે ફરીકવાર ઠંડી વધશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। શું કહેશો, આગામી જે દિવસો છે તે કેવા રહેશે ઠંડીને લઈને, અને ફેબ્રુઆરી સુધીની ઠંડી કેવી રહેશે? જાન્યુઆરી 2021માં વિશિષ્ટ હવામાન થવાનું હતું, કારણ કે બુધ શુક્ર યોગના કારણે વિશિષ્ટ હવામાન થતું હતું, એટલે ક્યારેક માવઠાની શક્યતા, ક્યારેક વાદળવાળીની શક્યતા, ત્યારે વાદળો વિકસાય એટલે ઠંડીની શક્યતા હતી। પરંતુ હવે ઠંડીમાં જયારે ઘટાડો થયો છે ત્યારે પુનઃ આજથી જ થોડા પવનોના કારણે ઠંડીનો અણસાર આવશે, અને તારીખ 12-13 માંથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં શીતલહેર ચાલવાની શક્યતા છે, જેના કારણે તારીખ 12-13 માંથી ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડી આવવાની શક્યતા છે, જેમાં ઉત્તરાયણ ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જવાની શક્યતા છે, જેમાં સાબરકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, પાટણ ભાગો, સમીહારીના ભાગોમાં અને બેતરાજીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘગડી શકે છે। કોઈ કોઈ ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે એમાં 11 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 11-12 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે, અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સિયસ જોવાની શક્યતા રહે છે। જો કે કેટલાક કારણોસર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધુ રહે છે। આમ છતાં હવે હાર્ડ સિઝવતી ઠંડીનો એક રાઉન્ડ આવી રહ્યો છે, અને તે પૂર્વે જોઈએ તો ઉત્તરાયણ ઉપર પવન પણ સાનુકૂળ રહેવા, ક્યારેક 5-15 કિલોમીટર ઝડપે રહેવાની શક્યતા છે, એટલે ક્યારેક સાનુકૂળ, ક્યારેક તો સાનુકૂળ નહીં રહી શકે। એટલે હવામાન, ઉત્તરાયણનું હવામાન જોઈએ તો ઉત્તર પૂર્વ ઉત્તરનો પવન રહેવાની શક્યતા છે, એટલે ક્યારેક 10 કિલોમીટરનો એવરેજ હશે, ક્યારેક 15 કિલોમીટર થઈ જશે। પરંતુ ઠંડી અંગે જોઈએ તો ઉત્તરાયણ ઉપર કેટલાક ભાગોમાં 15-16 તારીખમાં વાદળવાયુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આવવાની શક્યતા છે, પરંતુ પુનઃ માવઠા અંગે જોઈએ તો તારીખ 20 તારીખ આસપાસ ફરી પાછો પુનઃ પશ્ચિમી ગડબડ થવાની શક્યતા છે, જેના કારણે વાદળો આવે અને એ 20-21ના જે પુનઃનો પશ્ચિમ વિશ્વ છે તે ગુજરાતના કેટલાક ભાગોમાં 23-25 તારીખમાં માવઠું કરી શકવાની શક્યતા છે, અને આમ જાન્યુઆરીના અંતમાં પણ માવઠું કરી શકવાની શક્યતા છે। હવે હવામાન અંગે જો તો આ વખતે ફેબ્રુઆરી માસમાં પણ સખત ઠંડી પડે અને કેટલાક બનાસકાંઠાના દાંતીવાડા ભાગો, ગિરનાર જેવા ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટે, એટલે આ ન્યૂનતમ તાપમાન કેટલાક ભાગોમાં તો 5 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે દિવસનું તાપમાન વધશે અને પરોઢિયાને રાતનું તાપમાન ઘટશે, જેના કારણે ફેબ્રુઆરી માસમાં અથવા જાન્યુઆરીના અંતમાં કેટલાક રવિ પાકો પર હિમ પડવાની શક્યતા છે, જેથી પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે, અને તારીખ 10-11 ફેબ્રુઆરીમાં પણ હવામાનમાં પલટો આવશે,
એને માવઠું થવાની શક્યતા છે, એટલે આ વખતે વારંવાર પશ્ચિમે વિસ્તો પામવાની શક્યતા છે. એટલે કે બેવડી ઋતુ ચોક્કસ અનુભવાશે આગામી દિવસોમાં પણ. બેવડી ઋતુ જયારે વાદળો હોય ત્યારે બેવડી ઋતુ અનુભવાશે, પરંતુ વચ્ચે શીતલહેર ચાલશે એટલે એકદમ હાડ સીધોથી ઠંડી આવવાની પણ શક્યતા રહેશે. જી અમલાલજી, આપ જણાવી રહ્યા છો કે જે ઠંડીનું પ્રમાણ છે તે વધશે અને ઉત્તરાયણનો દિવસ છે તેમાં પવનની ગતિ છે તે પણ સામાન્યથી લઈને વધી શકે છે, એટલે કે પતંગ રસિયાઓ માટે આપે ખાસ વાત જણાવી છે, પરંતુ સાથે સાથે ખેડૂતોને લઈને આપ શું કહેશો? ઉત્તરાયણ જે છે એ દેશમાં ઘણો ઠંડો દિવસ રહેવાની શક્યતા છે, એટલે ખેડૂતનો જે કૃષિ પાકો છે એના માટે ઠંડી જરૂરી છે. એટલે ઉત્તરાયણ ઉપર હવે ધીરે ધીરે 13, 14, 15, 16 તારીખમાં ઠંડી આવશે. આ ઠંડીના કારણે રવિ પાકો સારા થશે, પરંતુ જે આપણે ઉલ્લેખની વાત ઉલ્લેખ કર્યો અગાઉ તેમ ફરી પાછો વારંવાર પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જેના કારણે જે મહત્તમ ઉષ્ણતામાન વધી શકે તેમ છે, એટલે પાછું મહત્તમ ઉષ્ણતામાન વધશે અને જે ઋતુ જે છે જે એનું વિપરીત હવામાનની વિષમ હવામાન પાક ઉપર થશે, જેના કારણે રોગ જીવાત થવાની શક્યતા રહેશે. જે રાયડા જેવા પાકમાં પણ રોગ જીવાત આવવાની શક્યતા છે, એટલે જ્યારે વાદળવાયું વાતાવરણ હોય ત્યારે જીરા જેવા પાકો કે અન્ય પાકોને સાચવવા ઈષ્ટ રહે, પરંતુ પાછું પુનઃ માવઠા પછી ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. દિવસ સામાન્ય દિવસનું મહત્તમ ઉષ્ણતામાન વધતું જશે, પણ આ ઠંડી જે છે બરફીલા પવનોના કારણે આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો હજુ ભારે હિમવર્ષા થશે. તારીખ 17 થી 21 પણ ભારે હિમવર્ષા થશે, એટલે એક વખત એક બાજુ હિમવર્ષા બીજી બાજુ પશ્ચિમ પ્રદેશો આવી બંને બાજુના જે અસરોના કારણે ગુજરાતમાં માવઠા ઠંડી આવું ચાલે જ કરશે. અને જો વાદળો થાય તો વરસાદ સારો બંધાય અને વાદળો પુષ્ટ થાય તો ચોમાસામાં સારો વરસાદ આવે, એટલે આવા વાદળો આવવા એ સ્વાભાવિક છે. જી જી જી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. તો આગામી સમયનું જે વાતાવરણ છે વારંવાર તેમાં બદલાવ જોવા મળશે, ઠંડીનો અનુભવ થશે, સાથે સાથે કમોસમી વરસાદ માવઠાની પણ શક્યતા છે. વાત સુરતની, જ્યાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. ઉધના વિસ્તારની ઘટના, જ્યાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું તો સોશિયો સર્કલ પાસે લાઇનમાં ભંગાણ સર્જાયું. લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તામાં પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અમરેલી દરિયામાં પથ્થર સાથે બોટ હતી તે અથડાઈ હતી. આ ઘટના બની છે જાફરાબાદથી 2 નોટિકલ માઇલ દૂર શાંતાસાગર નામની બોટ પથ્થર સાથે ટકરાઈ હતી. બોટના 2 ટુકડા થતાં 2 ખલાસીઓને ઈજા પહોંચી છે. બોટમાં 8 ખલાસીઓ સવાર હતા. ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હોવાની પણ વિગતો છે. શાંતાસાગર નામની બોટ જે ટકરાઈ હતી અને બોટના 2 ટુકડા થઈ ગયા હતા. ટેકનિકલ ખામીના કારણે આ ઘટના સર્જાઈ હોવાની પણ વાત સામે આવી રહી છે. તો જાફરાબાદથી 2 નોટિકલ માઇલ દૂર ઘટના બની હતી. શાંતાસાગર નામની બોટ પથ્થર સાથે અથડાઈ હતી. અમરેલી દરિયામાં પથ્થર સાથે બોટ અથડાવાની ઘટના બની છે. જાફરાબાદથી 2 નોટિકલ માઇલ દૂર આ ઘટના બની હતી, જ્યાં 2 ખલાસીઓને ઈજા પહોંચી છે. તો બોટમાં 8 ખલાસીઓ સવાર હતા. અને હવે વાત બર્ડ ફ્લૂની આફતની. તો ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રીને લઈને તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં બર્ડ ફ્લૂ ક્યાંથી આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. કોરોનાની જેમ બર્ડ ફ્લૂ ચીનની મહેરબાની છે કે કેમ તે અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે, તો તે મામલે પણ તપાસ હાથ ધરાશે. વકરતા બર્ડ ફ્લૂ મામલે સરકાર હરકતમાં આવી છે, એક્શન મોડમાં છે. તમામ જિલ્લાના મેગેટરી બર્ડ્સના સેમ્પલ લેવામાં આવશે. તો પોલ્ટ્રી બર્ડ્સના જ્યાં સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલ ભોપાલ લેબમાં મોકલવામાં આવશે. બર્ડ ફ્લૂ માણસોમાં ન ફેલાય તે માટે પણ ખાસ પગલાં લેવામાં આવી રહી છે, તકેદારી રાખવામાં આવી રહી છે અને તે માટે જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ઉચ્ચ અધિકારીઓ સાથે જયંતિ રવિએ બેઠક યોજી છે. તરફ નવસારીમાં કાગડાઓના મરવાનો સિલસિલો યથાવત છે. ગણદેવી તાલુકા બાદ ચીખલીમાં પણ કાગડાના મોત થયા છે.
चिखली તાલુકાના ફડવેલ ગામમાં 3 કાગડાના મોત થયા છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને 3 કાગડાઓના સેમ્પલ ભોપાલ લેબમાં મોકલવામાં આવશે। कोरोना वायरस संक्रमण की वच्चे बर्ड फ्लू मोटो खतरो मानवामां आवी रह्यो छे अने महाराष्ट्र बाद दिल्ली में पण तेनी पुष्टि थई चूकी छे। महाराष्ट्र परभणी जिल्ला में उंपरंबा गाम में बर्ड फ्लू थी 900 मरघीना मौत थया छे, तो दिल्ली में पण 8 पक्षी में बर्ड फ्लू की पुष्टि थई छे। महाराष्ट्र में बर्ड फ्लू की स्थिति पर चर्चा माटे मुख्यमंत्री उद्धव ठाकरे इमरजेंसी बैठक बोलावी। केरळ थी शुरू थयेल बर्ड फ्लू अत्यार सुधी 9 राज्यों ने पोतानी झपेट में लई चूक्यु छे। बर्ड फ्लू केरळ सिवाय गुजरात, हरियाणा, मध्यप्रदेश, हिमाचल प्रदेश, राजस्थान, महाराष्ट्र, दिल्ली और उत्तर प्रदेश पहुंची चूक्यो छे। आ राज्यों में कागड़ाओ सिवाय मोटी संख्या में बीजा पक्षीओना पण मौत थया छे, तो त्यारबाद खतरा ने जोता अन्य राज्यों पशु और पक्षी विभागों ने अलर्ट कर देवामां आव्या छे। जूनागढ़ पुलिसकर्मी गरबा रमवा मामले गृहराज्यमंत्री प्रदीपसिंह निवेदन आप बाबते अधिकारियों ने तपास सौंपा तपास रिपोर्ट आया बाद कार्यवाही कराशे। जूनागढ़ में एलआरडी केटलाक स्टूडेंट्स द्वारा एमनो ऑडियो जो वीडियो वायरल थयो तो एना माटे संबंधित अधिकारी ने एनी तपास आपवामां आवी छे अने तपास में आवेला रिपोर्ट आधार एम ए अंगे जरूरी निर्णय करवानो राज्य सरकारे निर्णय लीधो। અમદાવાદમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી સબવાહિનીની ચોરી થઈ, તાજેતરમાં નવી સબવાહિની આવી હતી। આસપાસના ફ્લેટના સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે। 24 કલાક સ્ટાફ તૈનાત હોવા છતાં પણ ચોરીની ઘટના બની, રાત્રે 3 વાગ્યા બનાવ બન્યો હોવાની પણ વિગતો છે, ત્યારે આનંદનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનમાં એક અનોખા પ્રકારની ચોરી થઈ છે। આ ચોરી થઈ છે સબવાહિનીની। આ ફાયર સ્ટેશન હમણાં જ નિર્મિત થયેલું છે, થોડો સમય થયેલો છે અને અહીં જે થોડા જ સમય પહેલાં સબવાહિની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી હતી, આ સબવાહિની છે તેની ચોરી ગઈકાલ મોડી રાત્રે થઈ ગયેલી અને વહેલી સવારે જે ફાયર ઓફિસરો હતા તેમને ઘટનાની જાણ થઈ છે। જે સવારે જે તમામ વાહનો હતા તેમનું ચેક કરતા હતા ત્યારે આ વાહન નહોતું મળેલું। આ હાલ તમે જે દ્રશ્ય જોઈ રહેલા છો તો આ જ જગ્યાએ આ સબવાહિની છે તે પાર્ક કરવામાં આવેલી હતી ને અહીંથી જ જે ચોર છે તે એ સબવાહિની ચોરી અને ત્યારબાદ તે પ્રહલાદનગર તરફ તે સબવાહિની ચલાવી અને જતો રહેલો છે। હવે તમામ ફાયરનો સ્ટાફ છે તે આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચેલો છે અને આ ચોરીની જે ફરિયાદ છે તે નોંધાવેલી છે અને આ સરકારી વાહન એટલે કે સબવાહિનીની જે ચોરી છે તેની તપાસની હાલ ધમધમાટ ચાલુ થઈ ગયેલી છે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના અલગ અલગ ઝોનમાં આજે કોર્પોરેશનની ફૂડ ચેકિંગ ડ્રાઈવ છે, તો એસજી હાઈવે પર ઓસપાલ ખાતે ફૂડ વિભાગના દરોડા પડ્યા, અલગ અલગ સેમ્પલ ટેસ્ટ માટે લઈ જવાયા છે, 14 દિવસ બાદ તેનું પરિણામ આવશે। માહિતી આપશે સંવાદદાતા દીપિકા। દીપિકા, આજે જ્યાં આરોગ્ય વિભાગે જ્યાં ચેકિંગ હાથ ધર્યું છે, શું અંગેની છે વધુ માહિતી? બિલકુલ વિધાતા, અત્યારે હું અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં છું અને એસજી હાઈવેમાં સૌથી પ્રખ્યાત ઓસવાલ કે જ્યાં ખાસ કરીને નવરાત્રિ દરમિયાન લોકો ફાફડા ખાવા આવે છે, દિવાળી દરમિયાન પણ તેઓ અહીંથી નવી વસ્તુ લઈ જાય છે, પરંતુ ખાસ મહત્ત્વનો સમય હોય છે ઉત્તરાયણનો કે ત્યારે પણ તહેવારો દરમિયાન અહીં જે પણ વસ્તુ વેચાય છે તેની ખાસ કરીને નોંધણી થતી હોય છે। અત્યારે હું અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ સાથે છું, તેઓ અત્યારે અહીં દરોડા કરી રહ્યા છે, ખાસ કરીને ઓસવાલની અંદર જે પ્રખ્યાત છે તેનું ઊંધિયું
પ્રખ્યાત છે અને જલેબી છે તેને ખાસ કરીને તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જલેબી છે તેનું સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ છે તેને 14 દિવસ બાદ ખાસ કરીને તેનું રિઝલ્ટ મળશે. આજે તેને લેબોરેટરી ટેસ્ટ માટે લઈ જવામાં આવશે અને ખાસ કરીને આ જે સેમ્પલ છે તેને લેબોરેટરી ટેસ્ટ બાદ લઈ જવા બાદ ખ્યાલ આવશે કે આ જે ટેસ્ટ જે લીધા છે જે સેમ્પલ લીધેલા છે તેના ટેસ્ટ બાદ ખ્યાલ આવશે તેના રિઝલ્ટ બાદ ખ્યાલ આવશે કે તે કેટલા ખાદ્ય છે અને કેવી રીતે છે તે લોકો માટે ખાવાલાયક છે કે કેમ. મારી સાથે જે ટીમ છે તેમની સાથે વાત કરીશું. મને જણાવશું કે જે પ્રકારે આજે ટેસ્ટ લેવામાં આવ્યા છે આ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે તેને કેવી રીતે જોશી સાહેબ આપશે ભાઈ. પણ તમે અહીંયા ટેસ્ટ લેવા આવ્યા છો તો થોડી ઘણી કંઈક માહિતી તમને વિઝ્યુઅલ બતાવી દઈએ. જે પ્રકારે ઓસવાલની અંદર જે ઓનર છે તેમની સાથે પણ વાત કરીશું. મને જણાવશું કે અહીં ટીમ આવી છે અમદાવાદ મહાનગરપાલિકાની કેવી રીતે કામગીરી કરી અને આપ સંતુષ્ટ છો કે નહીં. કોર્પોરેશનની ખૂબ જ સુંદર કામગીરી છે અને કોરોના કાળની અંદર પણ તેઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી છે. કપરા કાળની અંદર લોકોના સ્વાસ્થ્ય સંબંધી લોકોને બીમાર થયા પછી જે ટ્રીટમેન્ટ આપી છે તે પણ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. તેમનું સન્માન કરવું જરૂરી છે. પણ તમે આજે તમારે ત્યાં ડ્રાઈવ કરી છે તમે કેવી રીતે માની રહ્યા છો કે આ ડ્રાઈવ યોગ્ય છે? ડ્રાઈવ યોગ્ય જ છે. લોકોનું સ્વાસ્થ્ય પ્રબળ વેપારીએ પોતે જાગૃત રહેવું જોઈએ. લોકોના સ્વાસ્થ્ય જોડે બિલકુલ ચેડા ના કરવા જોઈએ. તો જે પ્રકારે ઓનર સાથે વાત થઈ હતી અને કોર્પોરેશનનો વિભાગ છે તે પણ કામગીરી કરી રહ્યું છે અને 14 દિવસ બાદ ખાસ કરીને ટેસ્ટ છે સેમ્પલ જે લેવામાં આવ્યા છે તેના ટેસ્ટનું રિઝલ્ટ આવી જશે વિધાતા. અને જે પ્રકારે આ ખોરાક છે ખાદ્ય છે કે નહીં કે પછી અખાદ્ય છે તેના વિશે જાણકારી મળી જશે. બિલકુલ દીપિકા, પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ માત્ર જે ડ્રાઈવ છે ખાસ કરીને જે ફૂડ વિભાગ તરફથી ચેકિંગ ચાલી રહ્યું છે તે ફોર્માલિટી છે કારણ કે 2-3 દિવસ બાદ ઉત્તરાયણ છે પરંતુ સેમ્પલ 14 દિવસ બાદ આવવાના છે. આભાર માહિતી બદલ. ભાવનગરના મહુવાની 35 સોસાયટીઓ 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહી છે. લગભગ 35,000ની વસ્તી ધરાવતી 8-10 સોસાયટીનો પાલિકા કે ગ્રામ પંચાયતમાં સમાવેશ ન થતા અહીંના લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સીમાંકનના પ્રશ્નને કારણે હજારો લોકોને એક પણ સુવિધા નથી મળી. અહીંના રહીશો ગટર, પાણી, લાઇટ, સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, રોડ, રસ્તા સહિતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. મહુવા શહેરને અડીને આવેલ સોસાયટીઓના રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા હદમાં સમાવેશ થયો હોય ન થયો હોય વિસ્તારના લોકો પાલિકાની ચૂંટણીમાં મતદાન પણ નથી કરી શકતા. વિધાનસભા ચૂંટણીમાં નેતાઓ પ્રચાર માટે અહીં આવે છે પરંતુ આ વિસ્તારમાં સુવિધાઓ માટે કોઈ રસ દાખવતું નથી તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. રોડ, રસ્તા બધું અમારા કરોડોની મિલકતો ત્યાં છે. બધાને જે બંગલાઓ છે પણ રોડ, રસ્તા, ગટર બધું અમે પોતાના ખર્ચે જ બધું કરી રહ્યા છીએ. આજ સુધી અને આજ સુધી નગરપાલિકાએ એક વાર બી કચરો પણ લેવા નથી આવ્યો. 22 વર્ષથી વસવાટ કરીએ છીએ નજર સોસાયટીની અંદર કે જેમાં અમને પ્રાથમિક સુવિધાઓ પણ નથી આપવામાં આવી અને ખાલી અમારી સોસાયટી નહીં પણ ઓછામાં ઓછી 8-9 સોસાયટી છે જે આ લોકોએ નગરપાલિકામાં આજ દિન સુધી લીધી નથી. મહુવાની આ સોસાયટીઓના રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. નેતાઓ રજૂઆત સાંભળે છે પરંતુ પ્રશ્નનું નિરાકરણ લાવવા ન હોય તેમ લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે કારણ કે નિરાકરણ નથી આવી રહ્યું, તેમના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો. મહુવાના આગેવાન, ધારાસભ્ય સહિતના નેતાઓ આ સોસાયટીના રહીશોની લાગણી સમજે અને સોસાયટીઓને નગરપાલિકામાં સમાવિષ્ટ કરે તેવી માંગ થઈ રહી છે. કે અમુક અમુક સીટો એ સોસાયટીઓ અંદર આવી જાય ઓછી વિસ્તારવાળી તો મતની અંદર મતદાતાઓને એની અંદર ફેરફારો થઈ જાય અને એના કારણે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બદલાઈ જાય એટલા કારણે થઈને આને એવોઈડ કરવામાં આવે છે ઘણા વર્ષથી. 12-13 હજાર વોટર્સ છે તે વિસ્તારના, પરંતુ આ વિસ્તારને આઈડેન્ટિફાય નગરપાલિકા કે તાલુકા પંચાયતમાં ના થવાના કારણે અત્યારે એ લોકો મતદાનથી વંચિત છે. સરકારશ્રીમાં આ વિષયના પત્રવ્યવહાર ચાલુ છે. ટૂંક સમયમાં સરકારશ્રી તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે. ગોધરાના ટીંબા ગામના શિક્ષિત યુવક યુવતીઓ ધોરણ 8માં જ્યાં બાળકો અભ્યાસ કરે છે ત્યારે 8માં ધોરણ સુધીના બાળકોને નિયમિત અને વિનામૂલ્યે ભણાવવાનું બેડું ઝડપ્યું છે. આ યુવાને દરેક ફળિયામાં જઈને શિક્ષણ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. 90 જેટલા સ્વયંસેવકો, 300 જેટલા બાળકોને કોરોનાની ગાઈડલાઇન્સ અનુસરીને શિક્ષણ આપે છે.
સ્વયંસેવકોની ટીમ છે અને 259 બાળકો છે નાના નાના, એ બધા ડેલી એનું જે મર્યાદામાં ડિસ્ટન્સ રાખીને પણ ભણવું છે અને બધા આપ જોઈ રહ્યા છો કે લોકો ઉત્સાહી પણ છે અને એ પ્રમાણે કાર્ય ચાલી રહ્યું છે શિક્ષણનું. 10 મહિનાથી શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એટલા માટે અમે એક પ્રયાસ એવો કર્યો કે ગામમાં ફળીએ ફળીએ જ તે વર્ગો શરૂ થાય અને ગામના જ જે યુવાનો છે એ યુવાનો જ બાળકોને ભણાવે. જે સ્કૂલના શિક્ષક ખરા રઘુભાઈ સાહેબ, તેમને ભેગા મળીને આ એક ઉત્સાહિત છોકરાઓ હોય બધાને સ્વયંસેવક બનાવ્યા અને ઘરે બેઠા કે મોબાઈલની ઘરે બેઠા જે અભ્યાસ છોકરાઓને કરાવો એવું આયોજન કર્યું અને ત્યારથી આ લગભગ 6-7 મહિનાથી આ આયોજન ચાલે છે. હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારું શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ હોવા છતાં હું મારા ફળિયાના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપું છું, જે એક ટીમવર્ક દ્વારા હું આપી રહી છું અને બાળકો પણ ખૂબ સારો એવો સહકાર આપે છે અને આ જ્યાં સુધી કોરોના કાળ ચાલશે ત્યાં સુધી આ શિક્ષણ આપીશ અને આ શિક્ષણ આપતા મને ખૂબ